आज आपणे छे ए विश्वना केटलाक महत्वना रेल मार्गो भाग बे नी चर्चा करवानी छे। विद्यार्थी मित्रों भाग एक मां आपणे मोटा मोटा प्रमाण मां त्रण खंड नी छे ए वात करी लीधी, जेमानो एक छे आपणो खंड एशिया जोयो। विद्यार्थी मित्रों पछी छे ए सौथी वधु छे ए रेलवे नेटवर्क धरावतुं छे ए उत्तर अमेरिका खंड जोयो, अने विद्यार्थी मित्रों सौथी गीच छे रेलवे नेटवर्क धरावतुं छे ए आपणे यूरोप खंड जोयो। આજે આપણે છે એ અન્ય ત્રણ બાકીના ખંડોની ચર્ચા કરવાની છે, એમાંનું સૌપ્રથમ આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો અહીં અમુક છે એ શહેરો કે સ્થળોના નામ છે એ એટલા કોમ્પ્લિકેટેડ છે કે નહીં નહીં તો વિધિમાં विद्यार्थी मित्रों ये तमारे से पांच थी दस वक्त लखवा पड़शे, तो एवा छे स्थळों ना आपणे अहीं छे ए नोट करीशु। विद्यार्थी मित्रों लेक्चर शुरू करिया पहला तमारे छे लेक्चर नो अभ्यास करता पहला आ नामो जे छे ए खास पाका करी लेवाना छे के जेथी तमारो छे के आ पोर्शन सरळ थई जाय। तो आवा पांच थी छ नाम छे विद्यार्थी मित्रों ए तमारे छे ए पहला पाका करी लेशो तो तमने छे ए आ टॉपिक सरळ लागशे। चालो विद्यार्थी मित्रों दक्षिण अमेरिका खंड ना छे रेल मार्गो नी चर्चा करिए। तो विद्यार्थी मित्रों पहला तमने जणावी दू के दक्षिण गोलार्ध एमा पण छे दक्षिण अमेरिका खंड छे त्यां विद्यार्थी मित्रों वस्ती नुं प्रमाण छे ए ओछुं छे। अहीं अत्यंत नाना नाना घणा बधा छे ए देशो आवेला छे। विद्यार्थी मित्रों अहीं छे ए विश्वनी सौथी मोटी एंडीज पर्वतमाला आवेली छे, एना कारणे विद्यार्थी मित्रों अहीं छे एक उच्च प्रदेश बने छे। અને તમે જાણો છો પ્રકરણ નંબર બે વસ્તીની અંદર ભણી ગયા આપણે કે છે કે જ્યાં ઉચ્ચ પ્રદેશોનું પ્રમાણ વધારે હોય છે ત્યાં વસ્તી અને વસ્તી ગીચતા ઓછી હોય છે, અને ધેટ્સ વાય વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ રેલવે નેટવર્ક મોટું ઊભું કરવું એ પણ છે એ યોગ્ય નથી હોતું। એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા અમુક દેશોની અંદર છે તમને રેલવે નેટવર્ક ઓછું દેખાશે, અમુક જગ્યાએ છે એ રેલવેનો વિકાસ ખાસો એવો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અભ્યાસ કરીએ દક્ષિણ અમેરિકા ખંડના રેલ માર્ગો। શું કહે છે દક્ષિણ અમેરિકા ખંડમાં છે એ લગભગ 1.12 લાખ કિલોમીટર વિસ્તારમાં છે એ વિદ્યાર્થી મિત્રો રેલ માર્ગો પથરાયેલા છે। આવો આગળ જોઈએ। અહીંના 40% રેલ માર્ગો, વિદ્યાર્થી મિત્રો આપણે કાલનો છે રેલવેનું થોડી ઘણી છે આંકડાકીય માહિતી જોઈ હતી કે ફરીથી રિવિઝન કરી લઈએ। વિશ્વમાં અંદાજિત લગભગ છે 13 લાખ કિલોમીટર વિસ્તારની અંદર છે વિદ્યાર્થી મિત્રો એ રેલ માર્ગ પથરાયેલા છે, જેમાંના 4.40 લાખ તો છે એ યુરોપ ખંડની અંદર છે। કુલ રેલ માર્ગોના છે 40% રેલ માર્ગ છે, અને ખાલી એમાં પણ છે હું તમને કહી દઉં કે અમેરિકા ખંડની અંદર જ છે વિદ્યાર્થી મિત્રો એ 2.5 લાખ કિલોમીટરનું છે રેલવે નેટવર્ક છે, જ્યારે વિદ્યાર્થી મિત્રો આખા સમગ્ર વિશ્વના છે 40% એ રેલ માર્ગો ઉત્તર અમેરિકા ખંડની અંદર આવેલા છે એ જોયું વિદ્યાર્થી મિત્રો। પછી આપણે જોયું કે ભાઈ ભારતનું સ્થાન છે એ રેલ માર્ગોની દ્રષ્ટિએ વિશ્વમાં 4થું અને એશિયામાં 2જું છે, અને 68,500 સમથિંગ છે એ અહીં પણ છે એ રેલવે નેટવર્કની લંબાઈ છે। તો આટલી આંકડાકીય માહિતી કાલે છે આપણે થોડી ઘણી જોઈ હતી। તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે દક્ષિણ અમેરિકા ખંડમાં છે એ 1.12 લાખ છે એ કિલોમીટરની વિસ્તારમાં છે એ રેલ માર્ગો પથરાયેલા છે, એમાંના પણ વિદ્યાર્થી મિત્રો છે એ 40% એ આર્જેન્ટિના દેશના છે એ પંપાઝા
અને બ્રાઝિલના કોફી ઉત્પાદન ક્ષેત્રમાં તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, એ વિશ્વમાં છે, એ કોફી ઉત્પાદનમાં છે, એ બ્રાઝિલ એ મોખરાનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત તમાકુના ઉત્પાદનમાં પણ છે થોડા ઘણા પ્રમાણમાં, એરંડાના ઉત્પાદનમાં પણ છે થોડા ઘણા પ્રમાણમાં તે આગળ છે. તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે, અહીંના 40% રેલ માર્ગો છે તે આર્જેન્ટિના દેશના પંપાઝા અને બ્રાઝિલના કોફી ઉત્પાદન ક્ષેત્રમાં છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંના છે તે આપણે મહત્વના છે એ રેલ માર્ગોની ચર્ચા શરૂ કરી દેવાની છે. આવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંનો એક છે એ રેલ માર્ગ એ ચીલી દેશના છે એ વાલ્પારાઇસા અને આર્જેન્ટિનાના છે એ બોમેનોસ એરિસ સ્થળને છે એ જોડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે અહીંનો એ ખૂબ મહત્વનો છે એ રેલ માર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે સ્થળ છે આપણને થોડા છે એ યાદ રાખવા ટિપિકલ છે, એટલે આપણે અહીંયા લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આમ ટુકડા પાડીને યાદ રાખશો તો યાદ રહી જશે, બોવે નોઝ એરિસ. અને વિદ્યાર્થી મિત્રો છે એ આર્જેન્ટિનામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, વિશ્વના છે એ સૌથી શ્રેષ્ઠ ફૂટબોલર લાયોનેલ મેસી એ છે એ આર્જેન્ટિના દેશનો વતની છે, એટલે તમને છે યાદ રહી જશે એ દેશનું નામ. પછી કે છે વિદ્યાર્થી મિત્રો, એ ચીલી તો છે, ચીલી દેશનું છે એ સ્થળ કીધું છે એ વાલ્પારાઇસા, તો એ છે લખી નાખીએ. વિદ્યાર્થી મિત્રો, આ પણ ટુકડા પાડીને આપણે યાદ રાખવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો છે એ હવે આગળ જોઈએ શું કહે છે. અહીંનો એક રેલ માર્ગ છે એ ચીલીના વાલ્પારાઇસા ને છે એ આર્જેન્ટિનાના છે એ બલ્વેનોસ એરિસ સાથે જોડે છે. વિદ્યાર્થી મિત્રો, આ રેલ માર્ગની છે હવે ખાસિયતો થોડી થોડી જોવાની છે. આ રેલ માર્ગ એ ચીલીના વાલ્પારાઇસા ને આર્જેન્ટિનાના બોબેનોસ એરિસ સાથે જોડે છે. વિદ્યાર્થી મિત્રો, આ સમુદ્રની સપાટીથી છે એ અંદાજિત વિદ્યાર્થી મિત્રો 4 કિલોમીટર જેટલો છે એ ઊંચો રેલ માર્ગ આવેલો છે. મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે દક્ષિણ અમેરિકા ખંડની અંદર છે એ ઉચ્ચ પ્રદેશો ભરી ભરીને છે, એટલે અહીંયા તમને છે એ રેલ માર્ગ છે અથવા એનો વ્યાપ છે ઉત્તર અમેરિકા ખંડ કરતા ઓછો દેખાશે અને એની વસ્તી પણ છે ઓછી દેખાશે. ચાલો વિદ્યાર્થી મિત્રો લખીએ, આ રેલ માર્ગ એ સમુદ્ર સપાટી થી 3960 મીટર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કિલોમીટર ના લખાઈ જાય, ખાસ ધ્યાન રાખજો. 3960 મીટર જેટલી ઊંચાઈએ આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, હવે છે એ આર્જેન્ટિનામાંથી શું પાર કરતા કરતા છે આ ચીલીના છે એ વાલ્પારાઇસા સુધી પહોંચે છે, તો એ જોઈ લઈએ.
विद्यार्थी मित्रों उष्पलाता घाटीओ एंडीज पर्वतमाला ओळंगी चीली देश सुधी जाए। तो विद्यार्थी मित्रों आपणे आगळ लखवू पड़शे घाटीओ एंडीज पर्वत माला ने ओळंगी ने चीली देश सुधी जाए छे। तो विद्यार्थी मित्रों आ छे ए महत्वनो एक रेल मार्ग हतो ए अहीं पूरो थाय छे। आगळ छे विद्यार्थी मित्रों हजी एक छे ए चीली देश नी ज वात करवानी छे। तो विद्यार्थी मित्रों हवे आपणे अहीं खास छे ए चीली देश ना रेल मार्गो नी चर्चा करवानी छे। विद्यार्थी मित्रों अपने धोरण 11 नी अंदर छे पेपर द फेंटम पैट अंग्रेजी यूनिट 5 नी अंदर छे आ चीली देश छे ए भणी चुक्या छे एटले ए पण याद रही जशे। अर्जेंटीना छे विश्व नो छे ए श्रेष्ठ फूटबॉलर ए मेसी नो देश छे एटले ए पण याद रही जवू जोईए। चलो विद्यार्थी मित्रों शुं कहे छे चीली देश ना रेल मार्गो चीली मां केटला किलोमीटर नी लंबाई मां छे ए रेल मार्गो पथरायेला छे पहेला एनी वात करीए। विद्यार्थी मित्रों कहे छे चीली देश मां 9300 किलोमीटर नी लंबाई मां छे ए रेल मार्गो पथरायेला छे। क्यांथी क्यां जाय छे विद्यार्थी मित्रों जोईए। તે વિદ્યાર્થી મિત્રો એ ચીલીના ઇકિક થી છે એ ક્યુટોર મોન્ટ સુધી જાય છે। ખાસ ચીલીના ઇકિક થી છે એ વિદ્યાર્થી મિત્રો એ ક્યુટોર મોન્ટ સુધી જાય છે। તો આપણે આ લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો ચીલી દેશમાં છે એ રેલ માર્ગોની લંબાઈ અગેન રિપીટ 9300 કિલોમીટર છે અને ક્યાં સુધી છે પથરાયેલો છે તો ઇકિકના નામક શહેરથી છે એ શરૂ કરી અને ક્યુટો ક્યુટોર મોન્ટ સુધી જાય છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા છે એ દક્ષિણ અમેરિકા ખંડના છે એ રેલ માર્ગો ના નામ પૂરા થાય છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં છે એવા અમુક દેશો આવેલા છે કે જ્યાં રેલ માર્ગો છે એ અત્યંત નાના અથવા ટૂંકા છે અને એક માર્ગીય છે। કાલે જે વિદ્યાર્થી મિત્રો આપણે એક માર્ગીય નહોતા ભણ્યા એ અહીંયા એનો અભ્યાસ કરવાનો છે। શું કહે છે વિદ્યાર્થી મિત્રો દક્ષિણ અમેરિકાના પાંચ દેશ પેરુ બોલિવિયા ઇક્વાડોર કોલંબિયા અને વેન્ઝુએલા છે। અહીં વિદ્યાર્થી મિત્રો એ તમને છે એ ટૂંકા અને છે એ એક માર્ગીય છે એ રેલવે રોડ જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં ફરતા ફરતા છે એ કોઈ પણ રીતે તમે જોશો
કે સપોઝ અહીંયા કોઈ છે એક સ્થળ આવેલું છે, તો વિદ્યાર્થી મિત્રો બીજો એને ક્યાંયથી કોઈ છે રેલ માર્ગ મળતો નથી, આવી રીતે ફરતા ફરતા જશે એ સર્કલ કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે જો અહીંયા આવવું હોય તો આ છે સર્કલ, કોઈ પણ છે એ તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ લઈ લો, ત્યાંથી ફરવું જ પડે. તો વિદ્યાર્થી મિત્રો આવા છે એક માર્ગીય કે છે એ રેલ રોડ આવેલા છે. હવે જોઈ લે વિદ્યાર્થી મિત્રો આ છે એ શું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીં કહે છે કે આ રેલ માર્ગો છે એ દેશના છે મહત્વના બંદરોને છે દેશના આંતરિયાળ પ્રદેશો આંતરિક છે વિસ્તારો સાથે જોડે છે. રિમેમ્બર વિદ્યાર્થી મિત્રો મેં ગઈકાલે જ કીધેલું કે જે દેશની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ રેલવે નેટવર્ક બીચ છે એ પથરાયેલું છે એ દેશનો આર્થિક વિકાસ એટલો જ ઊંચો માનવામાં આવે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો છે એ ઉદ્યોગોની જનની જ છે એ રેલવે ને માનવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ છે હવે નવો ખંડ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આફ્રિકા ખંડ ના છે એ રેલ માર્ગો ની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જો વિસ્તારની દ્રષ્ટિએ જો તો આફ્રિકા ખંડ છે એ એશિયા પછી બીજા ક્રમે આવે છે. પણ વિદ્યાર્થી મિત્રો હવે જે હું સ્ટેટમેન્ટ કહેવા જઈ રહ્યો છું એ સાંભળીને તમે ચોંકી જશો. પૂરા ભારતની અંદર જ છે એ એટલા રેલ માર્ગો પથરાયેલા છે કે જેટલા આફ્રિકા ખંડની અંદર નથી. વિદ્યાર્થી મિત્રો આખા આફ્રિકા ખંડની અંદર નથી એટલા રેલ માર્ગો ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો પથરાયેલા છે. એટલે જ આફ્રિકા ખંડનો છે એ આર્થિક વિકાસ પણ છે એ નિમ્ન અથવા ઉત્તરતી કક્ષાનો અથવા ઓછો છે. વિદ્યાર્થી મિત્રો તો જોઈએ અહીંયા શું આંકડા કહે છે. છતાં પણ સમગ્ર આફ્રિકા ખંડમાં માત્ર 40,000 કિલોમીટરમાં રેલ માર્ગો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો પૂરા આફ્રિકા ખંડને લઈ લો તો છે ત્યાં રેલ માર્ગોની છે રેલ રોડની લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો એ માત્ર અને માત્ર છે એ 40,000 કિલોમીટર છે. આમાં પણ વિદ્યાર્થી મિત્રો એ ત્યાંના 50% જેટલા છે એ રેલ રોડ છે એ એક જ દેશની અંદર આવેલા છે જેની આપણે હવે ચર્ચા કરીએ. એમાંના પણ 18,000 કિલોમીટર લંબાઈના રેલ માર્ગો એ દક્ષિણ આફ્રિકાના આફ્રિકા દેશમાં આવેલા. તો વિદ્યાર્થી મિત્રો આફ્રિકા ખંડનો આ છે એ દક્ષિણ ભાગ છે એટલો બધો આગળ કેમ નીકળી ગયો, તો એની પાછળનું કારણ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા 1976 ની અંદર છે એ સોના અને હીરાની ખાણો મળી આવી. એટલા માટે વિદ્યાર્થી મિત્રો છે એ આફ્રિકા ખંડનો છે એ નસીબ ચમક્યું અને અહીંયા છે એ આર્થિક વિકાસ થોડો છે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો પૂરા આફ્રિકા ખંડની અંદર છે એ 40,000 કિલોમીટરની લંબાઈમાં છે રેલ રોડ આવેલા છે, જયારે માત્ર તેના દક્ષિણ ભાગ દક્ષિણ આફ્રિકામાં તે એ 50% જેટલા લગભગ 18,000 કિલોમીટરના છે એ લંબાઈના રેલ રોડ આવેલા છે. આની પાછળનું કારણ લખી લીધું. કારણ ઈસવીસન 1976માં મળી આવેલે હીરા સોના અને તાંબાની ખાણો. વિદ્યાર્થી મિત્રો અહીંયા
ઈસવીસન છે એ 1976 ની અંદર છે. હીરા સોના અને તાંબાની ખાણો છે એ દક્ષિણ આફ્રિકાની અંદરથી મળી આવી, એટલે અહીંયા છે હવે એના ટ્રાન્સપોર્ટેશન માટે છે એ રેલવેનો વિકાસ થયો હતો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે એ આફ્રિકા ખંડના મહત્વના છે એ બે રેલ માર્ગોની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો એમાંનો પહેલો આવે છે એ બેગુવેલાનો રેલ માર્ગ. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ તમને થોડું લોજિક લગાડશો તો છે એ યાદ રહી જશે. બેગ એટલે થેલી અને છે એ વેલ, વેલ એટલે કુવો થાય. વિદ્યાર્થી મિત્રો તો જો તમે અહીંયા છે બે અંગ્રેજી શબ્દોને ભેગા કરશો બેગવેલા બની જશે તો તમને યાદ રહી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ છે એ હવે જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીં છે એ બે સ્થળોના નામ આપેલા છે કે છે બેગવેલાનો રેલ માર્ગ છે એ તાંબાની ખીણ ધરાવતા છે એ દેશ ઝામ્બિયાને છે એ વિદ્યાર્થી મિત્રો સમુદ્ર કિનારાના છેવાડાના છે એ દેશ દારુલે સલામ સુધી છે એ જોડે છે. તો આપણે દોરી નાખીએ વિદ્યાર્થી મિત્રો આ બાજુ વિદ્યાર્થી મિત્રો છે એ આપણે દરિયો દોરી નાખીએ સમુદ્ર. અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવશે દારુલ એ સલામ ચાલો વિદ્યાર્થી મિત્રો આ બાજુ શું આવશે ઝામ્બિયા જે શું ધરાવે છે તો કે છે તાંબાની ખજાનો અથવા ખીણો ધરાવે છે. તાંબાની ખાણો ધરાવતો દેશ ઝામ્બિયા એ વિદ્યાર્થી મિત્રો છે દરિયા કિનારા છે એ આવેલો એક દેશ દારુલે સલામ છે ત્યાં સુધી આ એક છે એ રેલ માર્ગ જાય છે અને આનું નામ આપેલું છે બેગવેલા નો રેલ માર્ગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને છે એ દારુલે સલામ થોડું છે એ યાદ રાખવું કપરું પડે તો એનું આપણે નામ લખી લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ માર્ક જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અન્ય એક છે એ માર્ગ છે અહીંયા તમારે ઘણું બધું યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ અન્ય એક રેલ માર્ગ છે એ બોટસ્વાય એને છે પેલા ઝિમ્બાબ્વે દેશ સાથે જોડે છે. તો પેલા આપણે લખી નાખીએ બોટસ્વાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ તમે બે શબ્દ છૂટા પડો તો તમને એવું લાગશે બોટ સિવાય. તો વિદ્યાર્થી મિત્રો જો બોટસ્વાય તો છે આવી રીતે તમે છે આ સ્થળનું નામ યાદ રાખી શકો. ટીપિકલ છે લખી નાખીએ
એને વિદ્યાર્થી મિત્રો પહેલા જોડશે ઝિમ્બાબ્વે સાથે. તો આપણે લખી નાખીએ અને વિદ્યાર્થી મિત્રો પછી છે એ શું કહે છે કે મધ્ય આફ્રિકાના છે એ ભૂમિ વેસ્ટિત સ્થળો, આને વિદ્યાર્થી મિત્રો છે એ લેન્ડલોક કન્ટ્રીઝ કહે છે કે જેને કોઈ પણ દરિયા કિનારો મળતો નથી એવો દેશ વિદ્યાર્થી મિત્રો. તો છે ભૂમિ વેસ્ટિત એટલે શું થાય જોઈએ, વિદ્યાર્થી મિત્રો એવો પ્રદેશ કે જેની આજુબાજુ છે એ ભૂમિ જ આવેલી છે એ છે એ જમીનથી લોક થયેલો છે. જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે લેન્ડલોક્ડ એટલે આજુબાજુ જમીન જ આવેલી છે, દરિયાઈ કિનારો છે એને સ્પર્શ કરતો નથી. લખીએ એવા પ્રદેશો કે જેની ફરતે ભૂમિ જ આવેલી છે, દરિયો કે સમુદ્ર તેને સ્પર્શતો નથી. તો વિદ્યાર્થી મિત્રો મધ્ય આફ્રિકામાં ક્યાંય પણ છે દરિયાનો સંપર્ક થતો નથી એટલે શું કહે છે પહેલા બોટસ્વાનાથી ઝિમ્બાબ્વે જશે, પછી મધ્ય આફ્રિકાના છે લેન્ડલોક કન્ટ્રીઝમાં જશે અને છેલ્લે એને દક્ષિણ આફ્રિકા સાથે જોડશે. મધ્ય આફ્રિકા અને છેલ્લે આવશે વિદ્યાર્થી મિત્રો દક્ષિણ આફ્રિકા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ તમને થોડી જનરલ નોલેજ સંબંધિત વાતો કરી દઉં. તો દુનિયામાં છે એ 44 જેટલા લેન્ડલોક કન્ટ્રી છે કે જેને છે ક્યાંય દરિયો અડતો નથી. સમગ્ર વિશ્વમાં 44 લેન્ડલોક કન્ટ્રીઝ છે, 44 એવા દેશો આવેલા છે કે જેને કોઈ પણ છે એ ભાગેથી દરિયા કિનારો સ્પર્શ કરતો નથી. અને આફ્રિકામાં વિદ્યાર્થી મિત્રો છે આવા 16 દેશો આવેલા છે. કે જેને ક્યાંયથી છે એ દરિયો સ્પર્શ કરતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો એવા છે એ સ્થળોને પણ અહીંયા આવરી લેશે. તો અહીંયાનો એક છે એ બીજો રેલ માર્ગ છે વિદ્યાર્થી મિત્રો એ તમે જુઓ તો બોટસ્વાના છે ત્યાંથી ઝિમ્બાબ્વે જશે, ત્યાંથી છે એ મધ્ય આફ્રિકાના એવા દેશોને જોડશે કે જ્યાં ક્યાંય છે એને દરિયો સ્પર્શ કરતો નથી. આને છે એ ભૂમિ વેસ્ટિત કહેવાય અથવા છે એ લેન્ડલોક કન્ટ્રીઝ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. અને છેલ્લે છે એ દક્ષિણ આફ્રિકા જશે. વિદ્યાર્થી મિત્રો આગળ છે અભ્યાસ કરીએ. અહીં હવે 5 દેશોના નામ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે. સેનેગલ, નાઇજીરિયા, અલ્જીરિયા. સેનેગલ, નાઇજીરિયા, અલ્જીરિયા, કેન્યા અને ઇથોપિયા ને જોડતા. વિદ્યાર્થી મિત્રો આ બધા દેશોના નામ છે તો આપણે દેશોને જોડતા લખી નાખીએ. ને જોડતા એ રેલ માર્ગો આવેલા છે. જે વિદ્યાર્થી મિત્રો શું કરે છે તો આ રેલ માર્ગો છે તે બંદરોને દેશના આંતરિક વિસ્તારમાં જોડે છે. આ રેલ માર્ગો બંદરોને દેશના આંતરિક વિસ્તારમાં જોડે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છે આપણા આફ્રિકા ખંડના પણ છે એ રેલ માર્ગો પૂરા થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે એ છેલ્લા ઓસ્ટ્રેલિયા ખંડના છે એ રેલ માર્ગો જોવાના છે.
वास्तव में ऑस्ट्रेलिया से भारत करता थोड़ा मोटो से परंतु दुनिया की से दक्षिण गोलार्ध में सहज छूटो पड़ेलो होवा थी विद्यार्थी मित्रों आने से एक खंड तरीके स्वीकारी लेवामां आव्यो छे। तो विश्व नो से सौथी नानो खंड विद्यार्थी मित्रों ऑस्ट्रेलिया से तो स्वाभाविक से क्या से रेल मार्गो की लंबाई पण एटली खासी एवी मोटी जोवा मळशे नहीं अने विद्यार्थी मित्रों ऑस्ट्रेलिया खंड की वस्ती पण ओछी छे। विद्यार्थी मित्रों कहते कि ऑस्ट्रेलिया खंड में से लगभग 40,000 किलोमीटर लंबाई धरावता से ये रेल मार्गो आवेला से आ आंकड़ो विद्यार्थी मित्रों आफ्रिका खंड नो पण सेम छे तो तमने याद रही जशे। विद्यार्थी मित्रों मोटा भागना एटले लगभग 25% की बात थाय छे तो आपणे एम लखी नाखीए लगभग चौथो भाग ना रेल मार्गो ए न्यू साउथ वेल्स मा जोवा मळे छे। तो विद्यार्थी मित्रों अहीं छे ए कुल ऑस्ट्रेलिया खंडना छे ए 25% अथवा तो चौथो भागना छे ए रेल मार्गो छे તમને ઓસ્ટ્રેલિયાના છે એ ન્યૂ સાઉથ વેલ્સમાં જોવા મળશે। અને વિદ્યાર્થી મિત્રો અહીં પણ છે એક મહત્વનો રેલ માર્ગ આવેલો છે જે કોને કોને જોડે છે આવો જોઈએ। વિદ્યાર્થી મિત્રો અહીં છે એ પશ્ચિમમાં છે એ પર્થ નામના સિટીને છે કે પૂર્વમાં સિડની સાથે જોડતો એક છે મહત્વનો રેલવે માર્ગ આવેલો છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો આ રેલ માર્ગ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે વચ્ચેના મહત્વના ઓસ્ટ્રેલિયા ખંડના છે કે દેશોના સ્થળો છે આવરી લેવામાં આવ્યા છે। તો આવો જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે માર્ગ દોરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ સૌ પ્રથમ આપણે છે પશ્ચિમ બાજુ છે પર્થ લઈ લઈએ પૂર્વ બાજુ છે એ સિડની લઈ લઈએ તો વચ્ચે કયા કયા છે મહત્વના સ્થળોને જોડે છે તો વિદ્યાર્થી મિત્રો કેનબરા કે જે વિદ્યાર્થી મિત્રો ઓસ્ટ્રેલિયાની કેપિટલ છે તમે છે એ ઓસ્ટ્રેલિયાનો મોટે મોટે છે ક્રિકેટની ટીમ તરીકે જ અભ્યાસ કર્યો હશે વિદ્યાર્થી મિત્રો તો એમાં તમને છે પર્થ સિડની મેલબર્ન એડિલેડ આવા વિદ્યાર્થી મિત્રો છે શહેરના નામ યાદ છે પરંતુ કેનબરા ઓછું યાદ છે વિદ્યાર્થી મિત્રો એ ઓસ્ટ્રેલિયાની ખરેખર કેપિટલ કેનબરા છે વિદ્યાર્થી મિત્રો તો એને આવરી લે છે આપણે લખી નાખીએ ઓસ્ટ્રેલિયાની રાજધાની। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે એ દક્ષિણ આફ્રિકામાં થાય છે કે જેનું એક શહેર બધાને યાદ હોય છે જોહાનિસબર્ગ પરંતુ વિદ્યાર્થી મિત્રો એની કેપિટલ છે એ પ્રિટોરિયા છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કોને આવડે છે તો કે છે મેલબર્ન પછી વિદ્યાર્થી મિત્રો કોને આવડે છે તો કે છે એ એડિલેડ પછી વિદ્યાર્થી મિત્રો કોને આવડે છે તો કુલગાર્ડી વિદ્યાર્થી મિત્રો છે
કોલગુરલી અને કુલગાર્ડી છે વિદ્યાર્થી મિત્રો, એનો આપણે અભ્યાસ છે માનવ વસ્તી ની અંદર કર્યો કે આ રણ પ્રદેશ છે, હોવા છતાં પણ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી છે એ ભરી ભરીને છે ખનિજ તત્વો મળી આવે છે. તો એ લખી નાખે વિદ્યાર્થી મિત્રો. કોલગુરલી અને કુલગાર્ડી બંને વિદ્યાર્થી મિત્રો સ્થળો છે એ અહીં જોડાય છે. તમારે બે લખવા હોય તો બે પણ છે તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો આ મહત્વના માર્ગ થી. તો વિદ્યાર્થી મિત્રો પર્થ અને સિડની અને વચ્ચેમાં છે વિદ્યાર્થી મિત્રો એ કેનબરા, એડિલેડ, મેલબર્ન અને છે એ કોલગુરલી અને છે એ કુલગાર્ડી બંને છે એ ખનિજોના ખદાનોના છે એ જ્યાં વિશ્વનો છે એ મહત્વના ખનિજો મળી આવે છે વિદ્યાર્થી મિત્રો. અહીંથી યુરેનિયમ પણ મળી આવે છે એ વિદ્યાર્થી મિત્રો એને છે એ સિડની સાથે છેવટે જોડે છે. તો આ પણ લખી નાખીએ વચ્ચે વચ્ચે કોને જોડે છે. હા રેલ માર્ગ કે એડિલેડ, મેલબોર્ન, કેનબરા, કોલગુરલી અને કુલગાર્ડી સ્થળોને પણ જોડે વચ્ચે જોડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં છે એ આપણા વિશ્વના કેટલાક મહત્વના છે એ રેલ માર્ગો પૂરા થાય છે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને છે આ બરોબર સમજાય અને યાદ રહી ગયું હશે.